દાહોદ જિલ્લામાં જે પીપળીયા હતા ત્યારે સુખરામભાઈ રાઠવા તેમના ઘરે સાંત્વના આપવા પહોંચ્યા હતા ત્યારે સીધી એમના સાથે જ વાત કરીશું ખાસ કરીને જે આપણે પીપળિયા ગામમાં જે ઘટના બની બાળકી ઉપર ને આપ મુલાકાત કરવા પહોંચ્યા શું પરિવારને કીધું અમે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાનું પીપરિયા ગામ એ ગામની છ વર્ષની બાળા સાથે પ્રાથમિક શાળા તોરણીના આચાર્યશ્રીએ જે ઘટના બની એની તપાસ ચાલુ છે એ તપાસમાં જે સાચું નીકળે તે પણ એનું હત્યા કરવામાં આવી છે અને એ એ પરિવારને અમારા રિવાજ પ્રમાણે મળવા એને સાંત્વન આપવા માટે અને થોડીક ચર્ચા કરવા માટે ગયા હતા એના દાદાને મળીને આવ્યો છું એના કાકાને મળીને આવ્યો છું એની બાને મળીને આવ્યો છું અને સામાજિક રીતે ચર્ચા કરી છે અને કયા પ્રકારની એફઆઈઆર થઈ છે એફઆઈઆરની એફઆઈઆરની નકલ મેળવીએ ત્યારે ખબર પડશે અત્યારે રાજ ભારતીય જનતા પક્ષનું છે અને ભારતીય જનતા પક્ષનો એક ભાગ આરએસએસ અને એનો ભાગ વિશ્વ હિન્દુ પરિષદ એ વિશ્વ હિન્દુ પરિષદના વડા હતા એ પ્રાથમિક શાળાના આચાર્ય અને એના થકી આ ઘટના ઘટી છે ત્યારે ભારતીય જનતા પક્ષ વાળા દિલ્હીમાં એક ઘટના બને ને આખા દેશમાં હલ્લા બોલ મચાવી દે અને જ્યારે અત્યારે આ દાહોદની એક આદિવાસી બાળકી ઉપર આ ઘટના બની છે એનું મર્ડર થયું છે ત્યારે કોઈક મગનું નામ તૈયાર નથી આ ગામમાં આ તોરણીયા ગામ છે એ ત્યાંના શ્રી ના ગામની નજીક એની બગલમાં લાગે મને લાગે સીમાળો છે એ સીમાળા પરના ગામમાં અત્યારે ભયનું વાતાવરણ છે કોણ આવશે શું પૂછશે અમારી પાસે તો કોઈ બીજી ખાનગી માહિતી તકડાવતા નથી એમ કરીને કુટુંબના માણસો સાચી હકીકત પણ કહેતા નથી અમે કીધું કે હું પણ તમારા માણસ છું તમને સંદેશો પાઠવા આવ્યો છું અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અમારા જગાભાઈ અર્જુનભાઈ અને હું ને કાજરભાઈ સત્ય હકીકત કીધી ત્યારે એ અમારી વાતને થોડીક સમજીને અમને કીધું કે અમારી દીકરી બાજુની તોરણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી આ શાળાના આચાર્ય એની વાનમાં કેટલાક વખત રસ્તા પર ઊભી હોય ત્યારે એને સાથે બેસાડી જતા હતા બીજી વાનોમાં પણ બીજા શિક્ષકો આવી દીકરીઓને બેસાડી લઈ જાય છે મને ખ્યાલ છે ત્યાં સુધી પ્રાથમિક શાળાઓમાં નજીકના ફળિયાના કે નજીકના ગામના બાળકોને મુખ્ય શાળામાં લઈ જવા માટે જે સહાય ચૂકવવામાં આવે છે અને એ સહાય સમગ્ર રીતે દેખતા ગામનો કોઈ રેકડીવાળો હોય રિક્ષાવાળો હોય અથવા તો જીપવાળો હોય એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એ વાનને લખીને અને ભાડું રાજ્ય સરકાર પાસેથી લેતા હોય છે એવું જ કદાચ બની શક્યું છે એમ કહી શકાય પણ જે આ જે ઘટના બની એ ઘટના કાગળો પોલીસનો રિપોર્ટ એફએસએલ રિપોર્ટ આ બધું આવ્યા પછી ખરું પડશે પણ છ વર્ષની બાળા સાથે એ કયા મગજથી એમનામાં કયો વિચાર પ્રગટ થયો અને બાળકીનું ગળું દબાવીને એની હત્યા કરવામાં આવી આપણે તો ચોક્કસ વિચારવું પડે કે આ બાળકી સાથે દુષ્કર્મ કરવાનો ઈરાદો સેવો હોય હોય અને અને બાળકી ગભરાઈને કરી આજુબાજુમાંથી કોઈ આવી જાય એટલા માટે ગળું દબાવીને એની હત્યા કરી નાખવામાં આવી હોય આ પહોંચેલો માણસ છે એમ કહી શકાય ભારતીય જનતા પક્ષના વિશ્વ હિન્દુ પરિષદનો જિલ્લા કક્ષાનો સંગઠક પ્રમુખ હતો અને એમની પહોંચ લાંબી છે ત્યારે સરકારને એની એ ઘટનાનું નુકસાન ના થાય અને એ એ માટે કદાચ કલેક્ટરને કે ડીએસપીને કીધું હોય કે કાગડો એવા તૈયાર કરજો કે લાંબુ થાય નહીં બની શકે છે આ તો ભાજપ છે અને ભાજપને હંમેશા ભવારાત કરજો ત્યારે અમે આ ઘટનાની આપણા માધ્યમ થકી પૂરેપૂરી તપાસની માંગણી કરીએ છીએ જરૂર પડે સીબીઆઈની તપાસ થાય ને સીબીઆઈની તપાસ થાય ત્યારે સત્ય હકીકત બહાર નીકળશે એવું અમને દેખાઈ રહ્યું છે ખાસ કરીને આ પરિવારને મળ્યા કયા પ્રકારનો પરિવાર પરિવાર જે છે ન્યાય માંગી રહ્યો છે ને આપનો જે વિરોધ પક્ષ છે કયા પ્રકારનો આ પરિવારને ન્યાય અપાવશે શું કે સાહેબ એમનો પરિવારના એમના બનેવી છોકરીને બનેવી છોકરીનો ભાઈ છોકરીનો દાદાએ અમને કીધું છે એને જેલ નહીં પણ એને ફાંસી આપો જેથી સમાજમાં દાખલો બેસે આ વિસ્તારમાં દાખલો બેસે એવી માગણી હતી અમે કીધું કે અમે દરેક રીતના જે કંઈ થાય એ તમારી સાથે છીએ એને કડકમાં કડક સજા થાય એવા મારા પ્રયત્નો રહેશે અને હવે પછી જે ઘટના જે છે એ ઘટનામાં એના કાગળો એફઆઈઆરના કાગળો અને દવાખાનાના અહેવાલ બે ત્યારે ખ્યાલ આવશે કે શું હકીકત છે પણ મેં તમને પહેલા કીધું તેમ શંકા અમને એ જાય છે કે કદાચ દુષ્કર્મ કરવા માટેના પ્રયત્ન કર્યા હોય અને છોકરીએ ભૂમા કરી હોય અને એની ઓળખ છતી ના થઈ જાય એટલા માટે આચાર્યશ્રીએ એનું ગળું દબાવીને મારી નાખ્યું છે હતા પૂર્વ વિરોધ પક્ષના નેતા જેઓ આજે દાહોદ જે જે પીપળિયા ગામ છે ત્યાંની મુલાકાત લીધી હતી અને પરિવારને સાંત્વના આપી હતી સાથે સાથે તેમણે તેવું પણ કહ્યું છે કે જે પરિવાર છે તેમને ન્યાય અપાવવા માટે તેઓ જે પણ કાર્યક્રમો કરવામાં આવશે આગામી દિવસોમાં એ કાર્યક્રમો કરશે અને પરિવાર સાથે તેઓ ન્યાય અપાવવા માટે અડીખમ છે તેવું સુખરામભાઈ રાઠવાએ જણાવ્યું છે રફિક મકરાણી નિર્ભય ન્યૂઝ છોટાઉદેપુર